અને હવે આપણે કેટલી ઘડી હકારવું એ કહેજો, અમારી તૈયારી છો, એવું કાંઈ નથી. મેં પહેલાં કીધું ને કે અમારે પબ્લિક હારે લેના દેના નથી, માણા હારે લેના દેના છે. તમારે કોયલું બોલાવી પણ અહીંયા કાગડા બોલે, નાકમાલી ધારું ચાલું થાય છે ત્યારે પણ એનો કહે છે. અને આમાં તો અમુક જગ્યાએ અમારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો, એ ભાઈ આયોજક મને કે કૂકડો બોલે ત્યાં સુધી પ્રોગ્રામ હકારવાનો છે. દીવ ઉગ્યો પણ કૂકડો ન બોલ્યો. પછી ખબર પડી કે આજુબાજુ ત્યાં કૂકડો જ નહોતો, કૂકડો હોય તો બોલે. એટલે અહીંયા કોયલ તો આગળ તમે કહો તરત માઇકમાં બોલાવી દે, તે દોનું પછી અમે નક્કી કર્યું કૂકડા કોયલું ગાયું બધા આપણે આમાં અવાજ રાખવાના છે ને આપણી પાસે, બોલાવો જોઈએ કોયલ. આ કોયલ હારે લઈને નીકળે, બોલો. બોલી ગઈ ને તરત. ટાઈટ નો વરસાદ તો ગંજવીમાં બીજો તો બસ એટલું ટાઈટ નહીં, એટલી તો ઘણી એમ. કોયલ બોએઠી આંબલિયાની ડાળ, એ મારો મોરાલિયા બેઠો રે ગઢને કાંગડે, એ માણરા હે અંતરિયાહિ દેશ ભાઈ કોયલ ને રે ઉડાડો. મારે એમ હતું હિતેશ નાનો છે, આને આને મૂળ તો હાશવણ હારી ને ગિરેશ ગિરેશ લોટકો થઈ ગયો નાનો, તારું નામ ભૂલાઈ ગયું ભાઈ કિશન ને ચેતન, અચ્છા ચેતન. બે ભાઈમાં મોટો ચેતન લાગે પણ તું નાનો ને હકીકત. હા તો બરાબર, હજી આમ બે પડખે બેઠા હોય તો એ લોટકાય તો તારામાં જ છે. ખૂબ સારું. પણ ભગવાને વાત એ છે સાહેબ કે જે વસ્તુ આપી હોય એનો જે સદુપયોગ કરવો, પોતે સારો એન્જિનિયર છે અને એનો આમ ગણો તો વિષય પણ નથી, આ બિલકુલ એનો વિષય નથી, બિલકુલ એની જવાબદારી પણ નથી આવી. જેને જવાબદારી આપી છે એ માણસોને જાગૃત, એ જવાબદારીવાળી વ્યક્તિઓને સપોર્ટ કેમ કરવો? જે કોઈ કાંઈ કાર્ય કરી રહ્યા છે એને આપણે મદદરૂપ કેમ થવું? આ એના જે વિચાર, કારણ કે ગાય વિશ્વ માતા છે. હા, જે મિત્રો રાષ્ટ્રીય માતાનો દરજા માટે પણ ઘણા મહેનત કરે છે એ પ્રણામ, પણ કોઈ દરજો આપે પછી જ આપણે એને માં કહી શકીએ? ના, આપણી જવાબદારી છે સાહેબ. વિશ્વમાં આપ કોઈ પણ ખૂણે જાઓ, એક પણ દેશમાં કોઈ જગ્યાએ ભેંસું છે નહીં. ભેંસું ખૂબ છે આફ્રિકામાં કે જંગલોમાં, પણ કોઈ ભેંસનું દૂધ ખાતું નથી. એ કારણે હજાર હજાર પંદર પંદરસોના ટોળા આપણે જંગલોમાં જોવા મળે છે પરદેશોમાં, પણ કોઈ વ્યક્તિ ગાયને પાળતું નથી. વિશ્વ આખું ગાયનું દૂધ ખાય છે. ત્રીજી વાત, આપણને થોડો ઘણો આપણા ભારતીય ઋષિમુનિઓએ ગાયનું જતન થાય એ માટે, કારણ કે આ દેશ ધાર્મિક દેશ છે આપણો, એટલે આપણને ધર્મમાં જોવાયા કે ભાઈ ગાયની અંદર 33 કોટી દેવનો વાસ કીધો છે.
પણ એ ઋષિમુનિને ખબર નહોતી કે આપણે એ બાને એમ કહેશું કે આપણે ખીલે બાંધશું અને ભૂખી તરસી રહેશે તો 33 કોટી દેવનું આપણને નિહાકો મળે, આવું સમજીને ઘણા બાંધતા નહીં. એ એ અર્થી હતો. આપણે દરેકને ધર્મ સાથે જોડ્યા. પરદેશે શું કર્યું? એની ગુણવત્તાને બહાર પાડી કે આના ગૌમૂત્રની અંદર એટલી તાકાત છે, આના ગૌ ગોબરની અંદર એની એટલી બધી તાકાત છે, એના દૂધની અંદર એટલા બધા ગુણો છે. એટલું નહીં સાહેબ, આ ભાઈ પરદેશમાં છે ને ખબર છે કે ગાયને હાથ ફેરવા, આપણી આપણી ઘરે ગાય હોય ને આ પરદેશોમાં, તો એ ગાયને હાથ ફેરવાના અને ગાય સાથે આમ બધ એની ગરદને બધ ભરવાના ને એના પૈસા લે છે લોકો. એને ખબર છે કે એટલી ઘડી ગાયની સાથે સ્પર્શ થાય તો એટલી ઓરાઓ એટલી ઉર્જાઓ શરીરમાં મળે છે, ભલભલી બીમારી વહી જાય છે. તમે આપણે જેટલાને ગાયો છે બધાને ખબર છે, તમે ગાયને જેટલી વાર તમે એના ઉપર હાથ ફેરવશો અને પછી તમારા હાથ ધોજો, તમારે ક્રીમ લગાડવાની જરૂર નહીં પડે, અથવા તો એની અંદર એટલી ઓરા મળે છે. તો પરદેશે શું કર્યું છે કે એની અંદર જે ગુણવત્તા હતી એ ડાયરેક્ટ મૂકી દીધી. અને આપણે ત્યારે ગુણવત્તાવાળી વસ્તુનું કદાચ ને કે એને બદલે આપણે ધાર્મિક છીએ એટલે ધર્મ સાથે આપણી ગાયને જોડી આપણે માં કીધી. અને માં તો ઓલરેડી છે જ, ભગવાન કૃષ્ણએ શું કામ એનું એનું જતન કર્યું? ગોવર્ધન, ગાયોનું વર્ધન, એનો અર્થ એ થાય. ગોવર્ધન પર્વતનું પણ નામ રાખ્યું કારણ કે એ એ પહાડનો જે વિસ્તાર હતો એની અંદર એટલી બધી ફળદ્રુપતા હતી એટલે ત્યાંથી ગાયોનું વર્ધન થયું. અને એને ગોવર્ધન તત્વે આંગળીએ ઊંચો કર્યો. પણ કેવલ તો ગાયોને બચાવવા જ ને, વ્રજને બચાવવા. અને શબ્દ વાપર્યો ગોવર્ધન. કૃષ્ણને ખબર હતી કે જે ગાયોનું જતન કરશે. હવે સાહેબ અહીંયા એવી ગૌશાળાઓ અમુક અમુક છે, 50,000 રૂપિયા 1 કિલો ઘી વેચે છે. શું કામ? એની પાછળ એનું આખે આખું એનું એનું એણે સરસ મજાનું વિજ્ઞાન મૂક્યું કે અમે આ ગાયોને 8% આ વસ્તુ ખવડાવીએ છીએ, 8% આ વસ્તુ ખવડાવીએ છીએ, એટલે ઔષધિઓ ખવડાવીએ છીએ, મોંઘી ઔષધિઓ ખવડાવીએ છીએ, અને એમાંથી એનું દૂધ અને એમાંથી એનું ઘી થાય તો એ ઘી ખાવાથી શરીરમાં ભલભલું કેન્સર નીકળી જાય. તો આજે એ પરદેશ ગોંડલની જ ગૌશાળા છે. તો પરદેશ લોકો એ ઘી લે છે. આપણે શું કર્યું કે સસ્તું શું મળે, સસ્તી વસ્તુ પસંદ કરવા આપણે ગયા. અને બીજી વાત, આપણે ભણવાય તે મધ્યાહન ભોજન હાટું જ ગયા. આપણી શરૂઆત તો એવી જ ને, 26 જાન્યુઆરી 15 ઓગસ્ટના દિવસે આપણને પતાહા મળે છે, આપણને ગુંદી ગાંઠિયા મળે છે. આ મનમાંથી લાલચ કાઢ નાખજો. સરકારની યોજનાઓ મારા પ્રણામ. એ યોજના એવી હતી કે એ યોજનાઓથી જો ભણવા આવે તો. અને એક સમય તો એવો હતો કે આપણે માવતરો એમ કહેતા કે ભણવા ન મોકલાય, બહાર જાય તો એ છોકરો આપણા પરિવારનો ન રહે. આવી અનુભૂતિઓ પણ થઈ. અને એની વચ્ચે એ ભણવા આવે, પણ આપણે પસંદગી શું કર્યું? વધી વધીને શિક્ષક પૂરતું, વધી વધીને કોન્સ્ટેબલ પૂરતું. કોઈ દિવસ આવી પડે આઈપીએસ કે આઈએસ થવાના વિચાર ન કર્યા. તો ગાયોના આવા ઉત્તમ દૂધો ખાવાથી તમારા વિચારો ઉત્તમ સ્તર ઉપર જાય, હકારાત્મક બાજુ જાય. આ હું પ્રોગ્રામ ચાલુ કરો ઘણાને એમ થાય કે હું કરતા છે, હું નથી કરતો. હા, શરૂઆત મારી હાથી હોય આપણે જોઈ હોય છે, કારણ કે હું મારી મારો પહેલો શબ્દ હા હું શીખ્યો છું. તમે એ જ શીખ્યા. આપણી માએ પહેલો વહેલો આપણે શબ્દ બોલતા શીખવાડ્યો હોય ઘોડિયામાંથી તો એ હા. અને એ 3 વાર હા 6-8 મહિનાના હોઈએ આપણે ઘોડિયામાં નાખ્યા હોય એટલે માં આપણને ઘોડિયાના ટાળામાં હા 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 એટલે આપણે તે હુતા હુતા મુઠ્ઠી ઓઢીને હુતા હોય ત્યારે ખબર નહોતી કે આ શું છે. પણ આપણને એ આપણી પ્રથમ ગુરુ આપણી માં છે. કોઈ આપણી પ્રથમ કોઈ ગુરુ હોય તો માં છે, કારણ કે માએ આપણને કુખમાંથી જ્ઞાન આપે. આપણો સંત બીજો, આપણો સદગુરુ એ આપણો બીજો ગુરુ છે, એ આપણને મુખથી જ્ઞાન આપે છે. પણ પહેલો વહેલો શબ્દ આપણને શીખવાડ્યો હોય બોલતા તો એ હા છે.
ઘોડિયામાં નાખી દે એટલે હા હા હા, અને આપણું બાળક કહે તે પડે પડે હા હા હા. એનો અર્થ એ છે કે દીકરા જગતના ચોકમાં જાને તો હકારાત્મક રહેજે, નકારાત્મક શબ્દ ન લેતો. સાહેબ આપણે શું કર્યું કે આપણા વીરવર પુરુષોએ કેટલાને ઉપાડી લીધા એની વાર્તાઓ આપણે કરી, અજ્ઞાના ગોબા અને પછી માથા પડ્યા, ધડ લડ્યા. પણ એણે કલ્યાણ કેટલાનું કર્યું, એનું માથું પડ્યું અને ધડ લડ્યું, પણ એનાથી કલ્યાણ શું થયું એ વાત કહેતા કદાચ ભૂલી ગયા. એટલે આપણને અત્યારે સારી સોસાયટીમાં મકાન ભાડે નથી મળતા. માં જગદંબાએ પરચા ખૂબ પૂર્યા, માં ભગવતીએ, માં મોગલે, માં હોનબાઈ માએ, જેટલી આપણી જગદંબાઉ એણે પરસા ખૂબ પૂર્યા. પણ આપણે વાતો કઈ કરી, ઓલા બાદશાહને સીધો પસાડ્યો ઓલા, પણ એણે કલ્યાણ કેટલાનું કર્યું એ કલ્યાણની વાતો કરતા કદાચ ભૂલી ગયા આપણે. હવે જેને જગત હાટું તમે સાંભળો, ગ્રાન અવગણ હાટું દીકરો દીધો હોય, પેટના દીકરાને કાપ્યો હોય સાહેબ કોકનો ઉગારવા માટે, અને આપણને કારખાનામાં કારીગર તરીકે કોઈ ન રાખે. નહીં, મારું ટકોર છે સાહેબ કે એક ગુણવત્તા આપણી કાં ગઈ. ગુણવત્તા છે જ, પણ હાલની પરિસ્થિતિ એવી થાય કે આપણે આવી રીતે જ રહીએ તો જ આપણી એન્ટ્રી પડે. ના, એન્ટ્રી તમારી એ રીતે પડે કે આ એટલું ભણ્યો છે, આ હિતેશ યુવાન છે, આવું કાર્ય કરવાથી તારી એન્ટ્રી પડે દોસ્ત. આપણે કોઈને હું ટીકાને હું મારો વિષય નથી સાહેબ, અને બહુ આપ જાણો છો કે હું બને ત્યાં સુધી લાગત બહુ પ્રોગ્રામે પહેલેથી એ રીતે જ રાખ્યું છે, કોઈ એ રીતે ક્યાંય ગયો નથી હું. જ્યાં સુધી આપણી ગુણવત્તા આ સમય છે, સ્ટાન્ડર્ડતાનો છે. આ મર્સિડીઝને એક સાબડામાં મૂકો અને એક સાબડામાં આપણે કોઈ પણ બીજી ગાડી મૂકો તો એ મર્સિડીઝનો એટલો બધો વજન ન હોય, પણ સદાય મર્સિડીઝ લઈને તમે નીકળો એટલે માણસ જોવે. સ્ટાન્ડર્ડ ગાડી ક્યાંક લઈને તમે નીકળો તો માણસ જોવે. શું કામ, એની સ્ટાન્ડર્ડતા ત્યાં પહોંચી ગઈ છે. એમ આ સમય આવનારો સમય એવો છે કે તમારામાં સ્ટાન્ડર્ડતા કેટલી છે, તમારામાં વિશેષ ગુણવત્તા કઈ છે, આ ગુણને જોનારો આ દેશ છે, સમાજ છે. હા, એન્ટ્રી પાડીએ ઘડી સારું લાગે, તળસ્યા જણા વાહ 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 કરે, ક્યાં બાત હે, અને અમે અહીંથી એ ધડ ધીંગાણે માથા. ત્યારે ગાવું હોય ત્યારે ગાવું પડે અને ગાવું જ જોવે, એ વાતો કાંઈ નબળી નથી સાહેબ. પણ એની અંદર મરદ કા મેળીએ, મરદ કા મેળીએ, એ મુદ્દો એ સમય આવે ત્યારે, રાવણ આવે ત્યારે આમાંથી જ કોક રામ બનશે, દુર્યોધન આવશે ત્યારે આમાંથી જ કોક કૃષ્ણ બનશે. તમે વરરાજા આવો ત્યારે તલવાર લઈને માંડવામાં રૂડા લાગો, પણ આ ડેદી નીકળો તો હું લાગો, કયો મને હાલ. એ સમયે ભજવો, ગમે ત્યારે નહીં. આડે દિવસે નીકળે તો આપણે પાગલ જ ગણે ને કે આનું સટકી ગયું લાગે. હવે અહીંયા અત્યારે આ સમાજની વાડીમાં અત્યારે બેઠા છે, તમે આમાં બેઠા છો ને હું બોલું છું એટલે સારું લાગે છે, સમય સારો છે. હવે અહીં તમે કાલ કોઈ નહીં, હું એકલો પછો કાલ આવીને મંડાવ તો આખું વેરાવાળા એમ કહેવાનું, બીએ વી ગૌશાળાવાળા કહેવાનું, માયાભાઈનું સટકી ગયું હવે એનું હવ પ્રોગ્રામ રગ્યો સડી ગયો. નહીં, જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. સ્વિમિંગ પુલમાં નવાય, વાડીના કૂવામાંય નવાય, ઉભલ્યું ખપકાયું, પણ ઉનાળો તડક્યો હોય ત્યારે. અત્યારે કોકે કીધું ગાળો ઘડીક મારો બાપા આમ, એવો સ્વિમિંગ પુલ બરાબર, તારો સ્વિમિંગ પુલને ભલો કરે ભગવાન મારો. નહીં, જે સમયે સારું લાગે. એટલે હું કાયમ એક વાત કરું ને કે અધિકારી નરમ ન હોવા જોઈએ, ડૉક્ટર ગરમ ન હોવા જોઈએ. અહીંયા અમારા સાહેબ બેઠા છે, લાગે આમ સરળ, કેટલા પાછું નામ લઉં તો આગળ તમે બધા એમ કહો કે મળવું એવું. એ અત્યારે જો એ લાકડી લઈને બેઠા કે સરખા બે લાઈનમાં વાલો, આપણા સિસોદિયા સાહેબ પીઆઈ છે, આપણે આઈબીના પીઆઈ છે સાહેબ, ડાયરેક્ટ કેન્દ્રમાંથી સાહેબ મોકલે, આવા બહુ સારા અધિકારી છે, અને રાજસ્થાનમાં સ્ટેટ ઘરાનાની વ્યક્તિ છે. નોકરી તેનો શોખ છે, નોકરી એને જીવ્યા જ છે એ રીતે, જેવી તેવી નોકરી એને પહોંચ થાય એમ નથી સાહેબ, એના એના જીમ્સ પ્રમાણે. તો એ તો એનું એને એનો સાઈડ છે, આ નોકરી કરવી એનું માધ્યમ, પણ મૂળ તો સમાજની સેવા. અને ભગવાન સોમનાથ પ્રત્યે એનો જે ભાવ છે, એનો એનો ઈષ્ટ તો એકલિંગજી છે, રાણાના વંશજન છે, મહારાણા પ્રતાપના બીજા ભાઈ શક્તિ.
એ વંશના પોતે છે. પણ મારો કહેવાનો મતલબ કે એ એ અત્યારે જો એ વરસી પહેરીને આવે તો આપણે ભૂંગળા બેન જ કરવાનું રહે ને. જે વસ્તુ એટલે અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. એ પોતે જ અત્યારે ત્રિભુજ તાણીને બેઠા ભગવાન સોમનાથની પૂજ, પણ હવે એ નોકરીમાં જાય ક્યારે તે પોલીસ સ્ટેશને આમ જ બેસે તો ભલે ભેલા ઓકે ભેલા બહુ સરસ ભેલા. પોતે પીવાય છે ને કોઈ એમને પોલીસ સ્ટેશન જાય એટલે ફડાક દિન ઓલા સેલ્યુટમાં, નહીં નહીં એવી રીતે જોડા નહીં પછાડવાના, હાથમાં માળાનો બેરખો તો રાખે જ. પણ અહીંયા બેઠા બેઠા એમ કે શ્રી રામચંદ્ર કૃપાલ નમામી ચમી ચાન નિર્વાણ રૂપમ. પોલીસ સ્ટેશન જઈને પૂછે કે કેટલાને લાવ્યા છો આજ, અને અધિકારીઓ કે જી સાહેબ આજે પાંચ જણાને લાવ્યા છે. ક્યાં રાખ્યા છે? તો કે લોકોબમાં. ના 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 લોકોબમાં ના રખાય, આત્મા તમામ પરમાત્મા છે. બારા કાઢો, બારા કાઢો એને, એ પાંચેયને બારા કાઢી એને આસન આપો, પાંચેયને સ્નાન કરાવો. બિચારા સાત દિવસ તો નાયા નહીં હોય. આમ તો જો કે આવા ટાઈડના નવરાવાઈ જોવે તો એ બધું માની જાય. એમ તો એને બરફની પાટી પકડાવેલી છે કંઈક ને ભાઈ. પણ આવી રીતે નરમતાથી કરે તો ભાઈ ચાલો ચાલો પાંચેય જણા બેસી જાઓ, સ્નાન કરી લીધું ભાઈ લે કે હા હવે હાથમાં પાણી ત્રણ વાર પી લો, માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ, આંખે પાણી અડાળી અને ત્રણ વાર ભગવાન વિષ્ણુનું નામ લેજો, વિષ્ણુએ નમઃ, વિષ્ણુએ નમઃ, વિષ્ણુએ નમઃ. હવે અંતર ધ્યાન થાવ અને તમારા આત્માને પૂછો તમે ગુનો કર્યો છે? ઓલા એમ જવાબ આપે, સીધી આંગળીએ ઘી ના નીકળે, એના તો પગના તળિયા મળે ફાટવા. હડા રવાજો ખાલો કરતા સાહેબ આગળ કઈ. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. ડોક્ટર બીજી માં છે. વાત વાતમાં પાછો ફરી વાર કહું કે કૃષ્ણએ જ્યારે જે સમય આવ્યો એવું પાત્ર ભજવ્યું છે. એ કુરુક્ષેત્રના મેદાનમાં વાહણી ન વગાડી શકે સાહેબ, ત્યાં તો શંખ જ ફૂંકવો પડે એને, ત્યાં ગોવાળની લાકડી ન ચાલે, ત્યાં સુદર્શન ચક્ર જ ચાલે. જે સમયે જે વસ્તુ જે જરૂરી છે. હવે ડોક્ટર સાહેબ તો એક બીજી માં છે ને, સર્વસ્વ શરીર જોવાનો કોઈનો અધિકાર હોય તો કેવલ એક માને અને બીજા ડોક્ટરને છે. જવાન જો બાળકોને તમારા ઓપરેશન થિયેટરમાં મૂકીને તમે વ્યાજ આવશો, કારણ કે ભરોસો હોય કે ડોક્ટર છે. અધિકારી દરેક, અમારે એક ડોક્ટર હતા કડક, બોલો કોઈ દવા નો આપે ઘઘલાવીને રૂપિયા લે, જે આવે ને ઝડકી જ નાખે, એ હું આવ્યો શું થાય? એ કે સાહેબ ઘઉં વાળું ખાઉં, પેટમાં દુખે, હું કામ ઘઉં ખાવ છો, બાજરો ખાવ, મકાઈ ખાવ, મરી જાઓ ઘઉં ખાઈ ખાઈને. નહીં ઘઉં ખાવાના, ચણા ખાવ, લાઈવ 150 નીકળ લે. બીજો આવે, તને શું થાય? સાહેબ બસમાં બેહું ચક્કર ચડે, હું કામ બસમાં ગડો છો, ડમફરિયામાં સડી જાઓ, છોટા હાથીમાં બેસો, રિક્ષો લઈ લો, ભદ 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 નહીં બેહવાનું બસમાં, લાઈવ 150 જે આવે ને ઘકલાવી રૂપિયા લે. એક જણો રોજ જોવે આપણો હોય છે કો, બગીચામાં પાણી વાળતો હતો ને ડોક્ટર મગજમાં સેડ્યા, અહુડા પાવડાનો હાથો, પાવડો સૂટો કર્યો ને હાથો એકલો ખંભે લીધો બાવળનો બઠ્ઠો, અણ આવ્યો સવારના પહોરમાં 9 વાગ્યે હોસ્પિટલ, નમસ્કાર સાહેબ, નમસ્કાર, શું આવ્યો છો, શું થાય છે? કાંઈ થતું નથી, પણ 2-3 દી થાય એમ થાય છે, કોકને 1-2 નાખો. ડોક્ટર કે નાખવા જોવે, ડોક્ટરને 300 આપ્યા અને ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં, 4 દિવસે ભાનમાં આવ્યા. ભાનમાં આવ્યા ત્યારે એટલું જ બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા, પણ પાવડાના હાથાવાળા નો હારા. પણ જ્યાં તમારી લાગણી અને પ્રેમ ઊભો થાય એનો નાનો દાખલો દઉં, સહજ સમજાય જાય આપણે, કે રસ્તે જાતા હોય કોઈ 2 જણા ઝઘડતા હોય તો તમે ઊભા પણ નહીં રહ્યો. શું કામ? તમારા પરિચયમાં નથી, તમારે એને અરે પ્રેમ નથી, લાગણી નથી, હશે કોઈ. પણ જો કોઈ તમારો મિત્ર કોઈ હોય એને અરે કોઈ ઝઘડતું હોય, ફટ દઈને તમે ઊભા રહેવાના છો. એમ ગાયોને કતલખાને જાય એવી આપણે વાતો કરી છે. જો પ્રેમ હોય તો તાકાત નથી કે આપણા વિસ્તારમાંથી એનો ખટારો નીકળી શકે ભલામણા. જો એની લાગણી હોય, એનો ભાવ હોય. આ મહાપુરુષોએ ગાયો માટે પોતાના માથા કપાણા. હવે તમે સાંભળી લો કે વંશરાજ સોલંકી ગાયોની વારે ચડે તો એને એમ નતું પૂછ્યું કઈ જ્ઞાતિની ગાય છે, એ પૂછવા ન ખોટી થયા. અથવા તો આવ્યા ચારણ જગદંબા જ આવ્યા, ફેરા ફરતો થો માણસ, માંડવામાં હતો, તો એણે એવું ન કીધું કે ચારણ સમાજની છે ને મારે શું કામ. નહીં, ગાયની વાત આવી.
તો આજે આપણે માથા દેવાની જરૂર નથી, ખાલી માથાનો મત દેવાની જરૂર છે. અને અંદરથી જ જો પ્રેમ પેદા થઈ જાય કે મારો કૃષ્ણ જો આની વાહે ઉઘાડા પગે દોડ્યો હોય તો આજે તો વ્યવસ્થા સારી છે. આપણે ઘરે ગાયને રાખી શકીએ, પણ ક્યાંય ગૌશાળા હોય ત્યાં જઈ અને આજીવન એક ગાયનો ખર્ચો આપી દઈએ. કે એક ગાય મારા તરફ, એક મારા મિત્ર ધીરુભાઈ હતા આપણે રાજકોટ, એ તો સાહેબ કાવ હાઉસ એની સોસાયટી બને તો એ સોસાયટીમાં ગૌશાળા, અને તમારે મકાન લેવું હોય તો એક ગાય લેવી પડે. અને ત્યાં ગોવાળ રોજ તમારો ગાયનો ક્રમ, તમારી ગાયનું નામ અને એ ગાયનું દૂધ રોજ દોવાય ને તમારી ઘરે ગોવાળ આપી જાય. એ માણા આજીવન નાયો નથી સાહેબ, અવડો મોટો બિલ્ડર. મેં કીધું ધીરુભાઈ તમે નાતા કેમ નથી? મને કે માયાભાઈ નાવ ને, તો પછી આમ આમ સાબુ કેવો લાગ્યો હોય ને તો એ કેમિકલ આવે. મારી ગાયું મને સાટી નથી શકતી, પણ મારી ગાયું મને સાટી જાય ને એટલે એનાથી હું ગૌમૂત્રથી નવાઈ જઈશ મારે. અને વચ્ચે તો એણે જાહેર કર્યું હતું સાહેબ કે કોઈ પણ ગૌશાળા બનાવે ત્યાં 1,00,000 રૂપિયા એ માણસ આપતો હતો. તો જે એને પહોંચી ન વળે એ વળી એવા કહેતા હતા કે એને તો ગમે એમ કરીને ધંધો કરવો છે ને, અને આવા માણા વિશે ખરાબ બોલે છે ત્યારે એમ લાગે કે આવું બોલનારી હિન્દુસ્તાનનું સંતાન ન હોઈ શકે ભલા માણા. હે